સુરત શહેરમાં જીએસટી કૌભાંડને લઈને અનેક કિસ્સાઓ સમયાંતરે સામે આવતા હોય છે ઔદ્યોગિક નગરી સુરત શહેરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર ઉદ્યોગ થતા હોવાને કારણે કેટલાક જૂતા રોહો તેના લાભ લેતા હોય છે સરકારને જીએસટીના નામે ખોટા બિલો રજૂ કરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાડી દેતા હોય છે હવે સુરતમાં આરોપી મુર્શીદ આલમ દ્વારા રૂપિયા અઠ્યાસી કરોડના બોગસ બિલ બનાવી પંદર પોઈન્ટ અઠ્યાસી કરોડની સરકારમાંથી આઈટીસી મેળવવામાં આવી હતી મુર્શિદ આલમ દ્વારા ફાઈવ સ્ટાર નામે બોગસ પેઢી ઉભી કરી અઠ્યાસી કરોડના બોગસ બિલ બનાવવામાં આવ્યા હતા અગાઉ ઇકો સેલ દ્વારા મુર્શિદ આલમની ચારસો છન્નું કરોડના બોગસ બિલ બનાવવાનો કૌભાંડમાં ઇકો સેલ દ્વારા ધરપકડ કરાઈ હતી જે કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રહેલા મુર્શિદ આલમની જીએસટી વિભાગની ડીજીજીઆઈ વિગ દ્વારા ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો હતો સ્પેશિયલ પ્રોસિક્યુટર ઇમરાન માલિકે જણાવ્યું કે આજે મુર્શિદ આલમને રજૂ કરવામાં આવ્યો અગાઉ પણ આ ગુનામાં બે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા જેમની જામીન મરી ચૂક્યા છે ઇકો સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ચૌદ થી પંદર જેટલી અલગ અલગ પેઢીઓ બતાવીને ખોટા બિલ રજૂ કરવામાં આવ્યા કોઈ પણ પ્રકારના સામાનની ખરીદી કર્યા વગર ખોટી રીતે જીએસટી બિલ રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ કર્યો છે ડીજીજીઆઈ દ્વારા અન્ય સ્ટેટમેન્ટ લઈ કોર્ટમાં ફાઇલ કરાશે બ્યુરો રિપોર્ટ દિલ્હી ઇન્ડિયા વન ટીવી સુરત